આપણે સેમિકન્ડક્ટરની અંદર ચર્ચા કરતા હતા. સેમિકન્ડક્ટરની અંદર ખાસ કરીને આપણે સ્ફટિક રચના, સિલિકોનની સ્ફટિક રચના વિશે વાત કરી ગયા છીએ. ઓકે, અને જોવા જઈએ તો સિલિકોનની અંદર જે સ્ટ્રક્ચર છે, આ પ્રકારનું સ્ટ્રક્ચર આપણે સમજી લીધું હતું, બરાબર છે. હવે આપણે જે ચર્ચા કરવાના છીએ, પાછલા વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે સિલિકોનની અંદર આ સ્ટ્રક્ચર કઈ રીતે બને છે અને કઈ રીતે સહસંયોજક બંધથી આવું આ સ્ટ્રક્ચર દેખાય છે. હવે એક નવો કન્સેપ્ટ છે જોઈએ, એનું નામ છે હોલની સંકલ્પના. હોલ કઈ રીતે રચાય છે, હવે આ હોલ શું છે જોઈએ. જો નિરપેક્ષ તાપમાન હોય, એટલે કે જે 0 કેલ્વિન તાપમાન છે, તો 0 કેલ્વિન તાપમાને સિલિકોનની રચના આ રીતે હોય છે. મતલબ બધા ઇલેક્ટ્રોન વ્યવસ્થિત રીતે બંધમાં જોડાયેલા હોય છે, કોઈ પણ એક પણ બંધ તૂટેલો નથી હોતા, તો સંકળાયેલા બધા ઇલેક્ટ્રોન વ્યવસ્થિત રીતે બંધમાં જોડાયેલા હોય છે. પરંતુ ઓરડાના તાપમાને, મતલબ 0 કેલ્વિન નહીં, ઓરડાના તાપમાને તમે જોવા જાઓ, ઓરડાને તાપમાને શું થાય, તાપમાન તો વધ્યું હોય, એટલે નિયર અબાઉટ કેટલું હોય આપણે, 27 ડિગ્રી સેલ્સિયસ હોય નિયર અબાઉટ, તો તાપમાન વધે. હવે વિચાર કરો, 0 કેલ્વિન તાપમાને, એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને, ખૂબ જ ઓછું તાપમાન કહેવાય. 0 કેલ્વિન તાપમાન એટલે -273 ડિગ્રી તાપમાન કહેવાય ને, અનસેલ્સિયસમાં જોવું તો. એમાંથી +273 +27 એટલે કે 300 કેલ્વિન તાપમાન થઈ ગયું. વિચાર કરો, 0 કેલ્વિનમાંથી 300 કેલ્વિન તાપમાન, બહુ વધારો કહેવાય કે નહીં. હવે આ તાપમાને આ સિલિકોન જર્મિનિયમ અર્ધવાહકો છે એની પાસે ઉર્જા વધે કે ન વધે. 11મા ધોરણમાં આપણે સમજી ગયા હતા કે ઉર્જા છે ને એને તાપમાન સાથે સંબંધ છે. આ કે ના, ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 kBT, યાદ કરો જી, આ સૂત્ર ખબર છે. ઉર્જા છે એની સાથે તાપમાન વધે, તાપમાન જો વધે તો ઉર્જા પણ વધે. આ કે ના, તાપમાન અને ઉર્જાને સંબંધ છે, આ ઉર્જા છે એને તાપમાન સાથે સંબંધ છે કે નહીં. જો તાપમાન વધશે તો ઉર્જા પણ વધશે, તો એનો મતલબ એમ કે જે આમાં રહેલા છે ઇલેક્ટ્રોન એને ઉર્જા, ઓરડાના તાપમાને ઉર્જા મળશે. 27 ડિગ્રી તાપમાન હોય ઓરડાનું તાપમાન, જે નોર્મલ તાપમાન ટેમ્પરેચર આપણે લેતા હોય, તો રૂમ ટેમ્પરેચરે આને ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે. એટલે ઉર્જા મળશે એટલે શું થાય, તો કે એક્સાઇટેડ થઈ જાય. કોઈ પણ વસ્તુ છે એને ઉર્જા મળે, એનર્જી મળે. દાખલા તરીકે આવું એનું કહેતા હોય કે તમારી પાસે બહુ પૈસા આવી ગયા, હવે તો તમે ઉછાળા મારો છો, કહેવત છે ને, બસ એના જેવું છે. કેમ કે એને બહુ પૈસા આવી જાય એટલે શું થઈ જાય, એની પાસે એનર્જી વધારે આવી ગઈ, એટલે પછી હાથમાં ન રહીએ, ઉછાળા મારે, બરાબર. અમે તો આમ ને, અમે તો તેમ ને, અમે તો પૂછડું ને, અમે તો ઢીકળું, આવી બધી વાતો કરે. આવું શું કામ કરે, પૈસા વધી ગયા હોય. તો એવી રીતે કે જેની પાસે એનર્જી વધી જાય, તો ઉર્જા વધી જાય તો શું કહે, ઇલેક્ટ્રોન, માનો કે આ ઇલેક્ટ્રોન છે, આ સિલિકોનનો ઇલેક્ટ્રોન, જેની પાસે ઉર્જા વધી ગઈ, એને એનર્જી મળી, તો એ શું કરશે, એને એનર્જી મળે એટલે એ ઇલેક્ટ્રોન છે એને એનર્જી વધવાની સાથે, જો આ બંધમાં જેટલી એનર્જી જરૂરી હોય, જેટલી ઉર્જા જરૂરી હોય, એટલી ઉર્જા જો અહીંયા હોય તો વાંધો ન આવે. પણ જો ઉર્જા વધે એટલે શું થાય, આ ઇલેક્ટ્રોન છે ને આ બંધનમાંથી નીકળી જાય, આ બંધનમાંથી નીકળી અને અહીંયા મુક્ત થઈ જાય, બહાર નીકળી જાય. તો અહીંયા ખાલી જગ્યા પડી કે નહીં, અહીંયા શું થયું, ખાલી જગ્યા પડી. અહીંયા પહેલાં ઇલેક્ટ્રોન હતો, હવે નથી. પહેલાં અહીંયા ઇલેક્ટ્રોન હતો, હવે નથી. તો આ જે ખાલી જગ્યા પડી, આ ખાલી જગ્યાને જ કહેવામાં આવે છે હોલ. આ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે, હોલ. અને જે આ ઇલેક્ટ્રોન મુક્ત થયો એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે. ખબર પડી, મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય, હોલ કોને કહેવાય. આ હોલ એટલે બીજી કંઈ વસ્તુ નથી, કોઈ કણ પણ નથી, પણ એક ખાલી જગ્યા છે. અહીંયા એક ખાલી જગ્યા થઈ ગઈ, એક ડોટ થઈ ગયો, એક ખાલી જગ્યા થઈ ગઈ. તો ખાલી જગ્યા હોય એને તમે હોલ પણ કહી શકો, અથવા ખાલી ભાગ કહી શકો. હવે આવું થયું શું કામ, તો કે તાપમાન વધ્યું, એટલે તાપમાન વધ્યું એટલે શું થયું, ઇલેક્ટ્રોન છે મુક્ત થઈ ગયું, મુક્ત થયેલો ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો. હવે વિચાર કરો, મુક્ત ઇલેક્ટ્રોન જેની પાસે હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે કે નહીં. આપણે સમજી ગયા ને કે ધાતુઓ હોય તો ધાતુઓ પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય, એટલે કે એની વિદ્યુત વાહકતા વધારે હોય. શું કામ, કેમકે ધાતુઓ છે, જો દાખલા તરીકે તમે વિચાર કરો, એનો વિચાર કરો કે એલ્યુમિનિયમનો વિચાર કરો કે એફઈનો વિચાર કરો, બરાબર છે, આયનનો વિચાર કરો, તો આ બધી ધાતુઓ છે અને આ ધાતુઓ પાસે મુક્ત ઇલેક્ટ્રોનો હોય છે. કેમકે બાહ્યતમ કક્ષામાં છૂટા ઇલેક્ટ્રોનો પડેલા હોય, એટલે ઇલેક્ટ્રોન મુક્ત હોય. જો મુક્ત ઇલેક્ટ્રોન હોય તો મુક્ત ઇલેક્ટ્રોન છે ને સરળતાથી વહન પામે, એ સરળતાથી વહન પામે, અને સરળતાથી વહન પામે એટલે વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે. ખ્યાલ આવ્યો, તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ કેના કામમાં આવશે, વિદ્યુત વહનના કામમાં આવશે. ખબર પડી. હવે તમને એમ થાય કે અહીંયા હોલ બનો, એનું શું કરવાનું. હવે જુઓ, પહેલાં આ બંધ એમનો હતો, આના જેવો જ હતો કે નહોતો, બંધ બે ઇલેક્ટ્રોન સરસ રીતે ગોઠવાયેલા હતા. હવે ઉર્જા મળી એટલે આમાંથી ઇલેક્ટ્રોન શું થયો, છૂટો પડ્યો, ઇલેક્ટ્રોન છૂટો પડીને બહાર નીકળી ગયો. તો અહીંયા ખાલી જગ્યા પડી ને, હવે આ ખાલી જગ્યા છે એ શું કરશે, તો કે આ બંધ એમનેમ તો ન રહીએ,
आ स्थायी स्थिति में रहवा माटे आ बंध में शू होवो जोईए, इलेक्ट्रॉन होवो जोईए। एटले शू करशे, आ होल छे ई नजीकनो कोई इलेक्ट्रॉन हशे, अहीं आजूबाजू में जे नजीकनो इलेक्ट्रॉन हशे आना सिवायनो, कारण के आनी पासे तो ऊर्जा वधारे छे, ई बहार वही गयो। जेनी पासे ऊर्जा ओछी हशे आना करता, अथवा तो जे नजीकनो इलेक्ट्रॉन हशे ए इलेक्ट्रॉन ने शू करशे, आ एट्रेक करशे, आ इलेक्ट्रॉन ने अहींया शू करशे, एट्रेक करशे, आकर्षित करशे। तो एम कहेवाय के जे होल छे ए धन विद्युत भार जेवी प्रकृति धरावे छे, केम के जो इलेक्ट्रॉन छे ए ऋण विद्युत भारित होय, हा के ना, इलेक्ट्रॉन ऋण विद्युत भारित होय। हवे अहींया होल छे एने इलेक्ट्रॉन ने आकर्षवानी ट्राई करी, एनो मतलब एम के आ होल छे ए धन विद्युत भारित छे एवुं समझी शको? जो हकीकतमां होल जेवुं कंई होतुं नथी, कोई कण पण नथी, परंतु आ खाली जग्या बुरवा माटे, एटले खाली जग्या भरवा माटे ए इलेक्ट्रॉनने आकर्षे। तो इलेक्ट्रॉनने क्यारे आकर्षतो होय? जो ए धन होय तो, कारण के धन होय ज इलेक्ट्रॉनने आकर्षे, खबर पड़ी? एटले होल छे ए केवुं धरावे छे, धन विद्युत भार जेवुं कंईक काम करे छे, आकर्षवानी वृत्તિ ધરાવે છે। ધન વિદ્યુત ભાર છે નહીં પણ એના જેવી એ વૃત્તિ ધરાવે છે, બરાબર? તો આ એના બધા પોઈન્ટ્સ છે, હોલ કોને કહેવાય, હોલ કઈ રીતે બને છે, ખ્યાલ આવી ગયો? શું કામ હોલ કઈ રીતે બને છે? તો આ એના બધા પોઈન્ટ્સ છે, ઓરડાના તાપમાને છે, એની પાસે ઉર્જા ઓછી હોય, પરંતુ સોરી ઝીરો કેલ્વિન તાપમાને ઉર્જા ઓછી હોય, ઓરડાના તાપમાને એને ઉષ્મીય ઉર્જા મળે, અને ઉર્જા મળે ને ઉષ્મીય ઉર્જા, તાપમાન વધે ને તો ઉર્જા પણ વધે, અને તાપમાન વધે તો ઉર્જા મળ્યું એટલે ઉષ્મીય ઉર્જા મળી કહેવાય, અને ઉષ્મીય ઉર્જા મળે એટલે શું થાય, એક્સાઇટેડ થઈ જાય, ઉછાળા મારવા માંડે। આપણા ઘરમાં કોઈ સભ્ય નાનું છોકરું હોય, એને તમે માનો કે 5 રૂપિયા 10 રૂપિયા આપો એટલે શું કરે, ફટાક દઈને બહાર વયો જશે, બરાબર? અને કંઈક નાસ્તો કરવા માટે, ચોકલેટ લેવા માટે સીધો વયો જશે, બરાબર? શું થયું? તો કે પહેલાં શાંતિથી બેઠો હતો, જેવા તમે 10 રૂપિયા આપ્યા એટલે સીધું વેફર લેવા માટે કે અથવા તો કંઈક ચોકલેટ લેવા માટે સીધો બજારમાં વયો જશે, થાય કે ન થાય? શું કામ? તો કે પહેલાં એ શાંતિથી બેઠો હતો, એની પાસે પૈસા નહોતા, એનર્જી નહોતી, હવે પૈસા આવ્યા, રૂપિયા આવ્યા, એનર્જી મળી, એટલે ફટાક દઈને ઘરની બહાર નીકળી ગયો, ખ્યાલ આવ્યો? તો આ ઉદાહરણ તમે યાદ રાખી શકો, ઇલેક્ટ્રોનનું કંઈક આવું છે, ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એટલે આમાંથી બહાર નીકળી જાય, કંઈ વાંધો નહીં, બાજુ વાળો હોય અહીંયા આવી જાય, તો અહીંયા પાછો હોલ બને, નવો હોલ બને, તો આવો હોલ ઇલેક્ટ્રોન બનીને રાખીને એ રીતે વિદ્યુત પ્રવાહ પણ વહન પામે। અને પછીનો પ્રશ્ન છે એ રીતે જ છે કે વિદ્યુત પ્રવાહનું વહન આ શુદ્ધ અર્ધવાહકોમાં કઈ રીતે થાય? તમને એમ થાય શુદ્ધ ને અશુદ્ધ અર્ધવાહક એવું પણ હોય? હા, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોશું, શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય, અશુદ્ધ અર્ધવાહક કોને કહેવાય, બરાબર છે? પહેલાં આ જે હોલ છે એની સંકલ્પના આ રીતે, આ બધા એના પોઈન્ટ્સ હતા। ઉદાહરણ તરીકે જોવા જઈએ ને તો સિલિકોન અને જર્મેનિયમ છે, તમને એમ થાય કે કેટલી ઉર્જા આપવી પડે તો ઇલેક્ટ્રોન આમાંથી બહાર નીકળી જાય, અથવા કેટલે સુધી તાપમાન વધે તો ઇલેક્ટ્રોન છે અહીંયાથી બહાર નીકળી જાય। તો સિલિકોન અને જર્મેનિયમ બે માટે અલગ અલગ વસ્તુ છે। સિલિકોન માટે જનરલી 1.1 EV, ઈવી એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ, એનર્જી કેમાં છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, બરાબર? ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરતા આવડે ને, એની જગ્યાએ 1.6×10⁻¹ મૂકી દેવાનું એટલે તમને જૂલમાં મળી જાય। તો સિલિકોન માટે છે ને એ આટલી ઉર્જા જરૂરી છે, અને જર્મેનિયમ માટે છે એ 0.72 EV જેટલી ઉર્જા જરૂરી છે આ સહસંયોજક બંધને તોડવા માટે, તોડવા માટે એટલે કે અહીંથી ઇલેક્ટ્રોન બહાર મોકલવા માટે, એટલી ઉર્જા આ ઇલેક્ટ્રોનને મળે 1.1 EV જેટલી, તો આ ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળી જાય, અહીંયા હોલ બની જાય, ખબર પડી ગઈ? હવે હોલ કોને કહેવાય, કઈ રીતે રચાય, અને એનું કાર્ય શું છે, બરાબર? તો આ બધા વ્યવસ્થિત પોઈન્ટ લખેલા છે, આપણે એ નોટ ડાઉન કરી લઉં, ઓકે? પછી આપણે એની અંદર પ્રવાહ કઈ રીતે વહે છે એ જોઈએ, ઠીક છે? લખાઈ ગયું, ઓકે? જો વિદ્યાર્થીઓ, આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ રીતે અર્ધવાહકોની અંદર વહન થાય છે। તો અર્ધવાહકોમાં હોલ અને ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે, કઈ રીતે જુઓ? આપણે હમણાં સમજા કે હોલ રચાય છે, ઇલેક્ટ્રોન છે એક મુક્ત થઈ જાય, અને અહીંયા ખાલી જગ્યા પડે ત્યાં શું રચાય છે, હોલ રચાય છે। હવે વિચારો, આ જે હોલ છે એ કેવી વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે। હવે માની લ્યો કે માનો કે આ હોલ છે એ આ ઇલેક્ટ્રોનને આકર્ષે, તો આ ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયો, અહીંયા આવી ગયો કે નહીં? આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યું, હવે જો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો અહીંયા શું રચાશે, હોલ રચાઈ જશે, સ્વાભાવિક છે ને, કેમ કે અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ તો અહીંયા હોલ થઈ ગયો। હવે આ હોલ છે બાજુના ઇલેક્ટ્રોનને આકર્ષે, તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, આ ઇલેક્ટ્રોન જો અહીંયા આવી જાય તો અહીંયા હોલ રચાઈ જાય, ખ્યાલ આવ્યો? પછી એ ઇલેક્ટ્રોન, એ આ હોલ છે એના બાજુના ઇલેક્ટ્રોનને આકર્ષે, એની બાજુના ઇલેક્ટ્રોનને આકર્ષે, મતલબ કે માનો કે આ ઇલેક્ટ્રોનને આકર્ષે, તો આ ઇલેક્ટ્રોન છે ઉછળીને અહીંયા આવે, તો અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો તો અહીંયા હોલ રચાઈ જાય। તો તમે જોતા હશો તો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, જો આગળ જાય છે, પહેલાં ઇલેક્ટ્રોન અહીંયા હતો એ અહીંયા ગયું, અહીંનો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યું,
પેલા હોલ અહીંયા હતો એ અહીંયા ગયો અહીંયા આવ્યું, તો એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન છે આ પ્રકારે ગતિ કરી, ઇલેક્ટ્રોન માનો કે આ પ્રકારે ગતિ કરી તો હોલે આ પ્રકારે ગતિ કરી. ખ્યાલ આવે? મતલબ ઇલેક્ટ્રોન અને હોલની બેની ગતિ કેવી થઈ? વિરુદ્ધ દિશાની થઈ. હવે માનો કે અહીંયા બંને બાજુ માનો કે વિદ્યુત ક્ષેત્ર રાખી દેવામાં આવે, એક બાજુ ધન ને એક બાજુ પ્લસ. મતલબ કે આ આખા જે સેમિકન્ડક્ટર છે એને બેટરીથી કનેક્ટ કરી દો. હવે બેટરીથી કનેક્ટ કરી દો તો શું થશે? જો જો આપણે બેટરીથી કનેક્ટ કરીએ તો એનાથી શું થાય? તો કે જો ઇલેક્ટ્રોન છે આ જે મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયો, એ મુક્ત ઇલેક્ટ્રોનને આ પ્લસ વિદ્યુતભાર આકર્ષી લે. હા કે ના? મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા વહી જાય તો મુક્ત ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો કરતો અહીંયા વહી આવ્યો. હવે અહીંયા કોઈ મુક્ત ઇલેક્ટ્રોન તો વધ્યો નહીં, એટલે શું કરવું પડે? આ હોલને, આ હોલ છે એને અહીંયા પાસેના ઇલેક્ટ્રોનને આકર્ષવો પડે. પાસેના ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે અહીંયા ખાલી જગ્યા પડે, અહીંયા ખાલી જગ્યા પડે એ આ ઇલેક્ટ્રોનને આકર્ષે, એટલે આ ઇલેક્ટ્રોન આમ આવે, આ હોલ આમ જાય. આ ઇલેક્ટ્રોનની ગતિ થઈ, આ હોલની ગતિ આમ થઈ, આ હોલ આ રીતે ગયો, આ હોલ ગયો. બરાબર છે? હવે જુઓ તો હોલની ગતિ આ રીતે થઈ છે. હવે શું થયું? અહીંયા ખાલી જગ્યા પડી, હોલ આવ્યું, એટલે હવે આ હોલ છે આ ઇલેક્ટ્રોનને આકર્ષે માનો કે, એટલે ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી માનો કે અહીંયા આવ્યું, તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યું એટલે અહીંયા ખાલી જગ્યા બુરાઈ ગઈ. બરાબર? અહીંયા ખાલી જગ્યા પેક થઈ ગઈ, પણ અહીંયા ખાલી જગ્યા પડી નવી ખાલી જગ્યા. એનો મતલબ એમ કે પહેલાં જે હોલ અહીંયા હતો એ હોલ અહીંયા ગયો. તો તમે જોઈ શકો છો કે હોલ અને ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુત પ્રવાહનું વહન થયું. ખ્યાલ પડ્યો કે નહીં? હવે જો એક ઇલેક્ટ્રોન હતો એ મુક્ત થઈ ગયો, એ આકર્ષિત થઈને માનો કે અહીંયાથી નીકળી ગયો. કારણ કે ઓરડાના તાપમાને શું થતું હોય? ઓરડાના તાપમાને સેમિકન્ડક્ટર જે છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, માનો કે તમે કોઈ બેટરી જોડી દીધી તો મુક્ત ઇલેક્ટ્રોન એથી નામ આવી ગયો, મુક્ત ઇલેક્ટ્રોન તો આવી ગયો. હવે અહીં ખાલી જગ્યા પડી છે, ખાલી જગ્યાને કારણે શું થાય? હોલ રચાય. હવે હોલ છે પૂરવા હતું, બીજા ઇલેક્ટ્રોન આકર્ષે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે અહીંયાથી ઇલેક્ટ્રોનને આકર્ષતા આકર્ષતા જાય તો તમે જુઓ તો ઇલેક્ટ્રોનને કારણે પણ પ્રવાહ રચાય છે અને હોલને કારણે પણ પ્રવાહ રચાય છે એમ પણ કહેવાય. કેમ કે જો હોલ પણ આગળ વધ્યો ત્યારે અહીંયા ખાલી જગ્યા પડી ને, અને જ્યારે અહીંયા ખાલી જગ્યા પડી ત્યારે એ બીજા ઇલેક્ટ્રોનને આકર્ષી શક્યો એટલે ઇલેક્ટ્રોન આવી ગયો. ખ્યાલ પડ્યો? તો એમ કહેવાય કે ઇલેક્ટ્રોનને વિદ્યુત, ઇલેક્ટ્રોનને હોલ બે અલગ અલગ એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે. હોલની ગતિ આમ છે તો ઇલેક્ટ્રોનની ગતિ આમ છે, ઇલેક્ટ્રોન અને હોલ બે વિરુદ્ધ દિશામાં જાય છે. જુઓ ઇલેક્ટ્રોન જુઓ તો કયા દિશામાં ગયો? તો કે ઋણથી ધન દિશામાં ગયો. જો ઇલેક્ટ્રોન છે એ ઋણ છેડાથી ધન છેડા તરફ ગયો, જ્યારે હોલ ક્યાં ગયો? તો કે ધન છેડાથી ઋણ છેડા તરફ ગયો. ચાલ આવ્યું કે નહીં? ધન છેડાથી ઋણ છેડા તરફ, અહીંયા ધન છેડો હતો ત્યાંથી ઋણ છેડા તરફ ગયો. પેલા હોલ અહીંયા બનેલો હતો એ હોલ ત્યાંથી, જો એ હોલ છે ત્યાંથી અહીંયા આવ્યો, અહીંયાથી અહીંયા ગયો અને ત્યાંથી અહીંયા ગયો. તો હોલ છે આમ ગયો ધનથી ઋણ, અને ઇલેક્ટ્રોન ક્યાં ગયો? ઋણથી ધન. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા બે પ્રકારે એમ કહેવાય કે પ્રવાહ રચાણા, એક હોલને કારણે પણ પ્રવાહ રચાણો. કેમ કે હોલની ગતિ, હોલ એટલે આમ જુઓ તો ધન વિદ્યુતભાર જેવું છે ને, ધન વિદ્યુતભાર નથી, કોઈ કણ નથી, પણ ઇલેક્ટ્રોનને આકર્ષે છે એટલે એમ કહી શકો કે ધન વિદ્યુતભાર જેવું છે. બરાબર? તો જો હોલ ગતિમાં આવ્યા એને કારણે ઇલેક્ટ્રોન પણ ગતિમાં આવ્યા, અથવા એમ કહો ઇલેક્ટ્રોન ગતિમાં આવ્યા એને કારણે હોલ પણ ગતિમાં આવ્યા, તો બંનેને કારણે પ્રવાહ રચાય છે. ઇલેક્ટ્રોનને કારણે પણ પ્રવાહ રચાય છે જેને તમે આઈ ઈ કહી શકો, અને હોલને કારણે પણ પ્રવાહ રચાય જેને આઈ એચ કહી શકો. ખ્યાલ આવે છે? હવે એમ કહો કે આ મુક્ત, આ અર્ધવાહકમાં કુલ વિદ્યુત પ્રવાહ કેટલો? તો હોલને કારણે જે રચાય છે એ પણ જોવો પડે, અને ઇલેક્ટ્રોનને કારણે જે રચાય છે એ પણ જોવો પડે. હવે તમને એમ થાય કે ધન છેડાથી ઋણ છેડા તરફ જ હોલ ભાગે, તો સ્વાભાવિક છે ને? હોલ છે એ ધન વિદ્યુતભાર જેવું વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો અહીંયા ઋણ છેડો છે તો ઇલેક્ટ્રોનને આકર્ષવા માટે ઓબ્વિયસલી છે કે આ બાજુ જ જશે, અને ઇલેક્ટ્રોન મુક્ત છે એની પાસે ઋણ વિદ્યુતભાર છે તો એ ધનને આકર્ષશે એટલે એ આમ જશે. એટલે ઋણથી ધન તરફ ઇલેક્ટ્રોનની ગતિ, અને ધનથી ઋણ તરફ કેની ગતિ હોય છે? હોલની ગતિ હોય છે. એટલે કદાચ કોઈ એમ કે ભાઈ હોલની ગતિ કઈ? તો ધનથી ઋણ તરફની, અને ઇલેક્ટ્રોનની ગતિ ઋણથી ધન તરફની. ખ્યાલ આવ્યો? બે એકબીજાને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. તમને થાય બે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો ઝીરો થઈ જવું જોઈએ ને? અરે સાહેબ, બે પ્રવાહ છે, બે પ્રવાહના મૂલ્યો એક સરખા નથી. ખ્યાલ આવે છે? હવે શુદ્ધ અર્ધવાહકની વાત કરો ને, મતલબ આ શુદ્ધ અર્ધવાહક જ છે. અશુદ્ધ કોને કહેવાય? કે આમાં કોઈ ઇમ્પ્યુરિટી એડ કરેલી હોય, કોઈ ડ્રોપિંગ થઈ ગયું હોય, મતલબ સિલિકોનની જગ્યાએ બીજો કોઈ તત્વ આવી ગયો, તેને અશુદ્ધ કહેવાય. બરાબર? એની ચર્ચા આપણે કરવાના છે. શુદ્ધ અર્ધવાહકની અંદર જેટલા હોલ બને ને એટલા જ ઇલેક્ટ્રોન હોય,
મતલબ જેટલા હોલ બન્યા હોય એટલા જ ઇલેક્ટ્રોન, સ્વાભાવિક છે ને, બીજો કોઈ ઇલેક્ટ્રોન બહારથી તો નથી આવવાના. મતલબ અહીંયાથી મુક્ત ઇલેક્ટ્રોન થયો તો એક ઇલેક્ટ્રોન બન્યો, એક હોલ બન્યો, મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા એક, હોલની સંખ્યા એક, ખબર પડી? એટલે શુદ્ધ વાહકોમાં હોલ અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા કેવી હોય છે? એક સરખી હોય છે. એટલે એમ કહી શકો કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનને કારણે ઉત્પન્ન થતો પ્રવાહ અને હોલને કારણે ઉત્પન્ન થતો પ્રવાહ બે કેવા હોય? એક સરખા હોય. બરાબર, તો આ એના બધા પોઈન્ટ્સ છે કે શુદ્ધ અર્ધવાહકોમાં હોલ અને ઇલેક્ટ્રોનિક ગતિના લીધે વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય છે. બરાબર, તો આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આકૃતિ ડ્રો કરવાની અને ચાર પાંચ પોઈન્ટ્સ લખી લેવાના. બરાબર છે, તો સારા સારા જે પોઈન્ટ્સ છે આપણે અહીંયા નોટ ડાઉન કરીને રાખેલા છે, તાકી તમારો સમય ના બગડે તો આનો સ્ક્રીનશોટ લઈ અને તમારે નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી લેવાના છે. જો આ ચેપ્ટર છે ને એ થિયરીકલ ચેપ્ટર છે, બરાબર, આની અંદરથી થિયરી પૂછાય, કેમ કે ન્યુમેરિકલ પણ પૂછે પણ આને સાવ સહેલા અને નાના એમસીક્યુમાં પૂછાવા ન્યુમેરિકલ છે, નાના નાના ન્યુમેરિકલ છે. એટલે જનરલી દાખલા કરતાં થિયરીની પ્રાયોરિટી આ ચેપ્ટરમાંથી થોડીક વધારે હશે. બરાબર, એટલે જે કંઈ પણ દેખાય છે એ આપણે થિયરી આના ઉપર થોડોક વધારે ભાર આપવાનો છે, એટલા માટે હું તમને બધું વ્યવસ્થિત લખીને પોઈન્ટ વાઇઝ લખાઈ આપું છું. બરાબર, તો આ બધા પોઈન્ટ્સ છે નોંધી લેજો. જો ઉષ્મીય કંપનો થતા હોય એને કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરથી બંધિત ઇલેક્ટ્રોન પણ સહસંયોજક બંધમાંથી મુક્ત થઈને નજીકના હોલમાં પ્રવેશે છે, જે મુક્ત ઇલેક્ટ્રોનના સ્થાને નવો હોલ રચાય છે. હમણાં જે આપણે વાત કરી એમ અહીંયા ઇલેક્ટ્રોન નીકળી ગયો ને, ઉર્જા મેળી, એટલે હવે શું થાય? તો કે જ્યાં ઇલેક્ટ્રોન નીકળો ત્યાં હોલ રચાઈ જાય. હવે હોલ તો રચાઈ જ ગયો, હવે ઉર્જા તો જે મળે છે, તાપમાન તો વધેલું જ છે. બરાબર, અને તાપમાન વધેલું ન હોય તો શું થયું? અહીંયા બહાર જો બહારનું વિદ્યુત ક્ષેત્ર આપ્યું કે ન આપ્યું, અહીંયા બેટરી જોડી દીધી, એવું સમજી લો. અહીંયાથી અહીંયા બેટરી જોડી દીધી, અહીંયાથી અહીંયા આવી કોઈ બેટરી જોડી દીધી. બેટરી જોડી દીધું એટલે શું થાય? તો કે ધન વિદ્યુત પ્રવાહ છે, અહીંયા ઋણ વિદ્યુત પ્રવાહ છે. તો ધન વિદ્યુત પ્રવાહ છે, આ ઇલેક્ટ્રોનને આકર્ષે ને, હવે આને આકર્ષે એટલે શું થાય? અહીંયાથી મુક્ત થાય, મુક્ત થઈને ઇલેક્ટ્રોન અહીંયા આવે. જેવું અહીંયા આવે ને એટલે હોલ એને આકર્ષી લે, હોલમાં પીવું જાય. ખ્યાલ આવ્યો? આમ વિદ્યુત પ્રવાહ રચાય જાય. તો આ રીતે વિદ્યુત પ્રવાહ રચાય છે, આ પોઈન્ટ એ દર્શાવે છે. બરાબર, તો ચાર કે પાંચ પોઈન્ટ છે એ નોંધી લો. આ શુદ્ધ અર્ધવાહકોમાં થતું વિદ્યુતનું વહન છે, વિદ્યુત પ્રવાહનું વહન છે. બરાબર છે, દેખાય છે? બરાબર, ઓકે. ચાલો વિડીયોને પોઝ કરીને જે કંઈ પણ દેખાય છે બધું નોટ ડાઉન કરી લો. સરસ મજાનો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ટોપિક જોઈએ, એનું નામ છે સ્ફટિકોમાં ઉર્જા પટલ અને વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ શું છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર, સમયનો થોડોક બચાવ થાય એટલા માટે થોડાક પોઈન્ટ્સ જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આ ટોપિકને લગતા એ પહેલેથી આપણે થોડાક અહીંયા લખી દીધેલા છે. બરાબર, તો ચાલો આ પોઈન્ટ્સ વિશે ડિસ્કસ કરીએ. સ્ફટિકોમાં ઉર્જા પટલ. હવે તમને એમ થાય સ્ફટિકોમાં ઉર્જા પટલ એટલે શું? વિદ્યાર્થીઓ આમ જોવા જાઉં ને તો 12th ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં આવે છે, પણ કદાચ તમે કેમેસ્ટ્રીમાં થોડું ઘણું ભણી ગયા હશો કે પરમાણુ છે એની આજુબાજુમાં જે ઇલેક્ટ્રોન હોય એ બધા ઇલેક્ટ્રોનની ઉર્જા એક સરખી ના હોય અને અરે અલગ અલગ ઇલેક્ટ્રોન છે એની ઉર્જા અલગ અલગ હોય. બરાબર, ન ખ્યાલ હોય તો પણ વાંધો નહીં, કેમ કે આપણે ડિસ્કસ કરવાના છીએ. આ ચેપ્ટરની અંદર તો થોડુંક જ આવે છે, પણ આનું ડિટેલમાં એક આખું ચેપ્ટર છે પરમાણુ કરીને, જે આપણું ચેપ્ટર એટમ છે. બરાબર છે, એ આપણે સ્ટડી કરવાનું છે. તો જોવા જાઓ ને તો માનો કે આપણે જોવા જઈએ તો ન્યુક્લિયસ છે, અહીંયા હોય આ રીતે ન્યુક્લિયસ હોય છે. ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન આ રીતે અલગ અલગ કક્ષકોમાં ભ્રમણ કરતા હોય, હા કે ના? અલગ અલગ કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા હોય છે. હવે એમાં ન્યુક્લિયસની નજીકની જે પૂર્ણ કક્ષકો હોય, ન્યુક્લિયસની નજીકની જે પૂર્ણ કક્ષકો હોય એ તો સંપૂર્ણ રીતે ન્યુક્લિયસથી જકડાયેલી હોય છે, પરંતુ સાવ છેલ્લી કક્ષક અહીંયા જોવો તો સાવ છેલ્લી કક્ષક, આ સાવ છેલ્લી કક્ષક છે ને એની અંદર જે ઇલેક્ટ્રોન હોય એ ન્યુક્લિયસથી ઘણા દૂર હોય છે. હવે આને કારણે શું થાય? ન્યુક્લિયસથી ઘણા દૂર હોય એને કારણે શું થાય? એને કારણે એની પાસે જે ન્યુક્લિયસ સાથેનું જે બોન્ડિંગ હતું, ન્યુક્લિયસ સાથેનું જે આકર્ષણ બળ હતું એમાં ફેરફાર થઈ જાય છે. પ્લસ બીજું શું? સેમી કન્ડક્ટરની આપણે ચર્ચા કરીએ છીએ ચેપ્ટરમાં, તો સેમી કન્ડક્ટર જે છે એની અંદર ખાસ કરીને એક પરમાણુ બીજા પરમાણુ સાથે અણુઓ છે એ કોવેલેન્ટ બોન્ડથી, એટલે કે સહસંયોજક બોન્ડથી જોડાયેલા હોય. એટલે શું હોય કે જે બહારની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલો છે ને એ કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલો હોય. બરાબર ને? આપણે આગળના વિડીયોમાં જોયું કે
आ रीते सिलिकॉन जे छे ए आजूबाजूना चार सिलिकॉन साथे भागीदारी करे बराबर। अने बीजू आपणे ए पण समजी गया के कई रीते इलेक्ट्रॉन छे ए वहन पामे छे, कई रीते होल वहन पामे छे, बे प्रकारना प्रवाहो रचाय छे। आपणे डिस्कस कर्या था होलने कारणे रचातो प्रवाह अने इलेक्ट्रॉनने कारणे रचातो प्रवाह। आम तो बंने एक सरखा ज होय छे सारा अथवा तो शुद्ध सेमीकंडक्टर की बात करो तो, परंतु अशुद्ध सेमीकंडक्टर है जेनी आपणे डिस्कस करशुं आजे एमां थोड़ुक फेर होय छे। ख्याल आवे? हवे जो आनी अंदर जोवा जाईए तो सिलिकॉन जे छे ए आवा चार सिलिकॉन जर्मेनियम बेनी वात करजो, पण कोई पण एक मॉडल लईने आपणे समजतो एटले खाली सिलिकॉन लखेलुं छे। तो सिलिकॉन शुं होय? बाजूना चार साथे भागीदारी करतो होय, एटले एटले एना कारणे शुं थाय तो के नी जे बाह्यतम कक्षामां जे इलेक्ट्रॉन रहेला छे ए बीजा इलेक्ट्रॉन साथे पण आंतरक्रिया करता होय। ख्याल आवे? बीजा इलेक्ट्रॉन साथे पण आंतरक्रिया करता होय, एटले बधा इलेक्ट्रॉननी एनर्जी एक सरखी होय नहीं। तमे समझी सको, जो दाखला तरीके अहीं न्यूक्लियस छे, न्यूक्लियस नी अंदर प्रोटोन होय एटले के पॉजिटिव चार्ज होय, हवे अहीं इलेक्ट्रॉन होय, अहीं बे इलेक्ट्रॉन होय, बाकी आ एना पछीनी कक्षकमां दाखला तरीके आठ इलेक्ट्रॉन होय, त्रण त्रण छ सात अने आठ इलेक्ट्रॉन बराबर। हवे आ बधा इलेक्ट्रॉन छे अने बाह्यतम कक्षामां छे, अहीं चार इलेक्ट्रॉन हशे। हवे छेली कक्षकमां जे आ चार इलेक्ट्रॉन छे जेने आपणे वेलेंस इलेक्ट्रॉन्स कहीए, तो आ वेलेंस इलेक्ट्रॉन्स जे छे एनी एनर्जी अलग हशे। साहेब શું કામ એનર્જી અલગ હશે? કેમ કે જો એક તો ન્યુક્લિયસથી દૂર થઈ ગયા, એટલે આમાં જે એટ્રેક્શન ફોર્સ છે એની થોડો ઘણો ફેરફાર થયો હશે। બીજી વસ્તુ, આ ચારે ચાર ઇલેક્ટ્રોન છે ભાગીદારી કરે છે બીજા સિલિકોન સાથે, હા કે ના, જે આપણે સમજી ગયા। તો આ ચાર ઇલેક્ટ્રોન છે એની એનર્જી છે એ અલગ અલગ થઈ જશે, કેમ કે આંતરક્રિયા બીજા ઇલેક્ટ્રોન સાથે કરે છે। પછી બીજી એક ખાસ વસ્તુ અગત્યની એ કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ આંતરક્રિયા થતી હોય, કેમ કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે એકબીજાને અપાકર્ષતા હોય છે બરાબર। તો ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન એકબીજાને અપાકર્ષતા હોવાને કારણે પણ એની એનર્જીમાં ફેરફાર થાય છે બીજા ઇલેક્ટ્રોન કરતાં। આ જે મધ્ય કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા છે, બીજી કક્ષકોમાં ઇલેક્ટ્રોન રહેલા છે, અથવા તો ત્રીજી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે, આ ઇલેક્ટ્રોન એવા હોય છે કે જે સ્થાયી હોય છે, પ્લસ એ ન્યુક્લિયસથી થોડાક નજીક છે, એટલે એની એનર્જી ગેપમાં એના જે એનર્જી છે એમાં જનરલી જાજો ફેરફાર હોતો નથી, એના ઉર્જા એક જ સરખી હોય છે મોટા ભાગે સામાન્ય કન્ડિશન। પરંતુ જે બાહ્ય કક્ષામાં રહેલા છે ઇલેક્ટ્રોન એની એનર્જી બદલાઈ જાય છે, ફેરફાર થઈ જાય। તો પેલું વાક્ય એ જ છે કે જ્યારે પરમાણુ નજીક ગોઠવાયેલા હોય ત્યારે કોઈ પરમાણુની પડોશી તેમજ દૂરના પરમાણુ સાથે આંતરક્રિયા થાય છે, આથી પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા શું થાય છે બદલાઈ જાય છે। પરમાણુની અંદરના ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ સાથે જકડાયેલા હોવાથી તેમના ઉર્જા સ્તરમાં ખાસ ફેર પડતો નથી, પરંતુ બહારની કક્ષામાં, એટલે જે આપણે વેલેન્સ છેલ્લી કક્ષકની વાત છે બરાબર, બહારની અથવા તો છેલ્લી કક્ષક પણ તમે અહીંયા કહી શકો, છેલ્લી જે કક્ષક છે એની વાત છે, ઇલેક્ટ્રોન બીજા પરમાણુ સાથે ભાગીદારી કરતો હોવાથી તેની ઉર્જામાં શું ફેર પડે છે? ફેર પડે છે। સ્વતંત્ર પરમાણુના ઉર્જા સ્તર કરતાં સ્ફટિકના દરેક ઇલેક્ટ્રોનના અલગ અલગ ઉર્જા સ્તર મળે છે, અને આ ઉર્જા સ્તર છે એને જ આપણે શું કહીએ છીએ, એનર્જી બેન્ડ। ખબર પડી? ઉર્જા સ્તરો અલગ અલગ હોય, અલગ અલગ ચાર ઇલેક્ટ્રોન છે ને તો ચારે ચાર ઇલેક્ટ્રોનના પણ ઉર્જા સ્તર એક સરખા ના હોય, ચારે ચાર ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર અલગ અલગ હોય, કેમ કે ચાર ઇલેક્ટ્રોન અલગ અલગ ચાર સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવતા હશે, કેમ કે એક ઇલેક્ટ્રોન અહીંયા સહસંયોજક બનાવે, એક અહીંયા બનાવે, એક અહીંયા બનાવે, એક અહીંયા બનાવે, તો ચારે ચાર ઇલેક્ટ્રોન છે એ પણ અલગ અલગ સહસંયોજક બંધ બનાવે, એને કારણે ચારે ચાર ઇલેક્ટ્રોનની તમે એનર્જી જોવા જાઓ તો એ એનર્જી અલગ અલગ હશે, અને એનર્જી દર્શાવતું જે સ્તર છે એને જ આપણે કહીએ છીએ ઉર્જા સ્તરો, અથવા તો એનર્જી બેન્ડ, ઇંગ્લિશમાં કહેવાય એને એનર્જી બેન્ડ, અને ગુજરાતીમાં શું કહેવાય, ઉર્જા પટ અથવા તો ઉર્જા સ્તરો, એનર્જી બેન્ડ, ઉર્જા પટો, ઉર્જા સ્તરો। હવે જે આ ઉર્જા સ્તરો છે એ માનો કે દર્શાવવા હોય તો આ રીતે દર્શાવી શકાય, જો આ રીતે એક ઉર્જા સ્તર છે, આ બીજો ઉર્જા સ્તર છે, આ ત્રીજો ઉર્જા સ્તર છે, આ ચોથો ઉર્જા સ્તર છે બરાબર। માનો કે ઉર્જા સ્તરોની વાત કરો તો તમે ઉર્જા સ્તરો જે છે એ આ રીતે તમે દર્શાવી શકશો। હવે આપણને એમ થાય કે આ તમે લખેલું છે વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ, આ વરી શું છે? હવે વિદ્યાર્થીઓ, જો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વાત કરો ને તો આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે એ બીજું કંઈ નથી, ઉર્જા સ્તરો જ છે, પણ જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા હોય। હવે વિચાર કરો, જો ચોથી જે છેલ્લી કક્ષક છે પી કક્ષક, એમાં હકીકતમાં છ ઇલેક્ટ્રોન આવી શકે, એટલે એસમાં બે અને પીમાં છ, એટલે ટોટલ આઠ ઇલેક્ટ્રોન એ કક્ષકમાં રહી શકે। સિલિકોનમાં ત્રીજી કક્ષક છે એ વેલેન્સ છે અને અધૂરી છે, અને જર્મેનિયમમાં ચોથી કક્ષક અધૂરી છે બરાબર, આગલા વિડીયોમાં આપણે આ ડિસ્કસ કર્યું હતું। તો એ જે અધૂરી કક્ષક છે એમાં ચાર ઇલેક્ટ્રોનની જગ્યા છે અને ચાર ઇલેક્ટ્રોન ઓલરેડી રહેલા છે, તો ચાર ઇલેક્ટ્રોન જે રહેલા છે એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, અને એની જે એનર્જી હોય એને શું કહેવાશે, વેલેન્સ બેન્ડ,
ખબર પડી તો આ ચાર વેલેન્સ બેન્ડ છે આ શું છે વી બી અથવા તેને એમ કહેવાય વેલેન્સ બેન્ડ આ વેલેન્સ બેન્ડ છે એટલે આમાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય એક ઇલેક્ટ્રોન અહીંયા રહેલો હોય એક ઇલેક્ટ્રોન અહીંયા રહેલો અલગ અલગ કક્ષકમાં અલગ અલગ ઇલેક્ટ્રોન છે એની એનર્જી જે છે એ કેવી હશે અલગ અલગ હશે ખ્યાલ આવે છે જે ચાર ઇલેક્ટ્રોન રહેલા છે ચારે ચાર ઇલેક્ટ્રોનની જે એનર્જી છે એ અલગ હશે હવે તમને એમ થાય કે આ કન્ડક્શન બેન્ડ એટલે શું તો જો ચાર ઇલેક્ટ્રોન તો આવી ગયા હજી ચાર ઇલેક્ટ્રોનની જગ્યા છે ને હા કે ના તો એ જે ખાલી કક્ષકો છે ચાર ઇલેક્ટ્રોનની જગ્યા છે મતલબ એક એટલી એનર્જી ગેપ ખાલી છે એટલી એનર્જી ખાલી સ્તરો રહેલા છે એમાં નવા ઇલેક્ટ્રોન આવશે એટલે એ એનર્જી ભરાઈ જશે તો એ જે ખાલી એનર્જી બેન્ડ છે અથવા તો જ્યાં ઇલેક્ટ્રોન છે એ આવવાની શક્યતા છે એને કહેવાશે કન્ડક્શન બેન્ડ એને શું કહેવાશે કન્ડક્શન બેન્ડ ખ્યાલ આવ્યો એટલે આને આ જે એનર્જી હોય એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ એને કહેવાય ઈવી વેલેન્સ બેન્ડની એનર્જી બરાબર એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ અને જે કન્ડક્શન બેન્ડની એનર્જી હોય એને કહેવાય ઈસી કન્ડક્શન બેન્ડની એનર્જી તમને એમ થાય બે વચ્ચે આ ગેપ શું કામ રાખો એ જ એનર્જી ગેપ છે એનર્જી ગેપ એટલે શું હોય તો કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ આ બે વચ્ચેની જે જગ્યા છે એને જ એનર્જી બેન્ડ કહેવામાં આવે છે ખબર પડી હવે તમને થાય જગ્યા શું કામ છે હવે એ આપણે ખાસ કરીને જો કે આની સાથે જ ટોપિક સંકળાયેલો છે બેન્ડ થિયરી સાથે જ તો સેમી કન્ડક્ટર ઇન્સ્યુલેટર મેટલ આ બધામાં આ બેન્ડ છે એ અલગ અલગ રીતે હોય છે બધાની એનર્જી અલગ અલગ હોય છે આ ગેપનું કારણ શું છે આમ જોજો ને એક ઉદાહરણ તમને સમજાઈ ગયું એક ટાઈપનો એટીટ્યુડ હવે વિચાર કરો સેમી કન્ડક્ટર છે ને એમાં ચાર ઇલેક્ટ્રોન ખાલી પણ છે અને ચાર ઇલેક્ટ્રોન ભરેલા પણ છે એમ પણ કહી શકો કે નહીં એટલે ચાર ઇલેક્ટ્રોન ડોનેટ પણ કરી શકે અને ચાર ઇલેક્ટ્રોન રિસીવ પણ કરી શકે બે એમાં સિચ્યુએશન છે ચાર ઇલેક્ટ્રોન કોકને આપી પણ શકે અને ચાર ઇલેક્ટ્રોન મેળવી પણ શકે બે પરિસ્થિતિ એમાં રહેલી છે હવે ચાર ઇલેક્ટ્રોન જે છે એને મોશનમાં લઈ આવવા માટે મતલબ કે એનું શું કહેવાય કે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર કરવા માટે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ટ્રાન્સફર થાય તો ઇલેક્ટ્રોન ગતિમાં એવા કહેવાય આ કરવા માટે કંઈક એનર્જી આપવી પડે એમનેમ ન થાય બરાબર બહારથી તમારે કંઈક એનર્જી આપવી પડે અધરવાઇઝ ઘણી બધી મેથડ છે અધરવાઇઝ તાપમાન પણ વધારે પડે આ ન્યુચરલ કન્ડિશનમાં છે આ જે કન્ડિશન છે કેમ એ કન્ડિશન નિરપેક્ષ શૂન્ય તાપમાનની કન્ડિશન છે નિરપેક્ષ શૂન્ય તાપમાને આવી કન્ડિશન હોય નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે ઝીરો કેલ્વિન તાપમાને વીસી એટલે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ સીબી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોય છે મુજબ હોય છે ખબર પડી આ નોર્મલ કન્ડિશનની વાત છે મતલબ અહીંયા ખાલી જગ્યા છે બરાબર વેલેન્સ બેન્ડ આખી ભરેલી છે કેમ કે ચાર ઇલેક્ટ્રોન હતા ચાર ચાર ઇલેક્ટ્રોન અહીંયા સમાઈ ગયા છે અહીંયા ચાર ઇલેક્ટ્રોન ખાલી છે આ નોર્મલ કન્ડિશનની વાત નથી કઈ વાત છે ઝીરો કેલ્વિન તાપમાનની વાત છે બાકી તમે રૂમ ટેમ્પરેચરની વાત કરો એટલે કે નોર્મલ તાપમાન 27 ડિગ્રી તાપમાન તો 27 ડિગ્રી એટલે 300 કેલ્વિન તાપમાન 300 કેલ્વિન તાપમાને શું થાય ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈ જાય ઇલેક્ટ્રોન પાસે એનર્જી આવી જાય ઇલેક્ટ્રોન પાસે એનર્જી આ એનર્જી ગેપ કરતા આ બે વચ્ચેની જે જગ્યા છે એને કહેવામાં આવે છે ઇજી એનર્જી ગેપ આ એનર્જી ગેપ કરતા જો એનર્જી વધી જાય આ ઇલેક્ટ્રોન પાસે તો આ ઇલેક્ટ્રોન જમ્પ કરીને આ કન્ડક્શન બેન્ડમાં આવી જાય અને ઇલેક્ટ્રોન ફ્લો થાય તો એને શું કહેવાય કરંટ પ્રોડ્યુસ થવો કહેવાય ખ્યાલ આવ્યો તો કરંટ છે એ પ્રોડ્યુસ થવા માટે શું થવું જોઈએ તો કે વેલેન્સમાંથી કન્ડક્શનમાં ઇલેક્ટ્રોન જમ્પ થવો જોઈએ ખ્યાલ આવ્યો હવે ખબર પડી કે આ સ્ફટિકોમાં ઇલેક્ટ્રોન્સ એનર્જી એટલે ઇલેક્ટ્રોનની જે એનર્જી છે એટલે એનર્જી ગેપ છે વેલેન્સ બેન્ડ છે અને કન્ડક્શન બેન્ડ આ શું છે કન્ડક્શન બેન્ડ નામ શું કામ આપ્યું કન્ડક્શન થવું એટલે શું થવું ઇલેક્ટ્રોન મોશનમાં આવવું ઇલેક્ટ્રોન સ્ટાર્ટ થવું ઇલેક્ટ્રોન છે એ ફ્લોમાં આવવું તો ઇલેક્ટ્રોન છે એ ફ્લોમાં આવી શકે એવી જે પરિસ્થિતિ હોય એ કન્ડક્શન બેન્ડ છે વેલેન્સ બેન્ડ જે આપણા વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે એ વેલેન્સ બેન્ડ છે ખ્યાલ આવે છે તો આ થોડાક પોઈન્ટ્સ હતા કન્ડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડ ઉપરના નોટ ડાઉન કરી લ્યો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે અને જે ડાયાગ્રામ છે એ પણ લખી લેજો અહીંયા જોઉં તો આપણે એનર્જી ગેપની સાથે ફોર્બિડન ગેપ પણ લખેલો છે બરાબર હા એ પણ સાયન્ટિસ્ટના નામ ઉપરથી જો ફોર્બિડન ગેપ પણ એને કહે છે એનર્જી ગેપને તમને થાય એનર્જી ગેપ બધા માટે હોય એવું જરૂરી છે ના એવું જરૂરી નથી સેમી કન્ડક્ટરમાં હોય મેટલમાં ન પણ હોય ઇન્સ્યુલેટરમાં હોય પણ ખરા આવું પણ હોઈ શકે બરાબર એની હમણાં આપણે ચર્ચા કરીએ બીજી વસ્તુ એ કે આ જે એનર્જી ગેપ છે તમને એમ થાય આ ચાર જ લીટા કેમ ડ્રો કર્યા
બરાબર હવે તમે સમજો જે બાહ્યતમ કક્ષા છે એની અંદર વેલેન્સી એટલે કે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે સાહેબ તો એનર્જી ગેપ કેટલી હોય એનર્જી બેન્ડ કેટલી હોય 8 જોઈને 8 ઇલેક્ટ્રોનની 8 એનર્જી બેન્ડ તો 4 ઇલેક્ટ્રોન જે ભરેલા હતા એની એનર્જી બેન્ડ આપણે અહીંયા લખેલી છે 4 ઇલેક્ટ્રોન જે ખાલી છે એની એનર્જી બેન્ડ અહીંયા ડ્રો કરેલી છે આ એક એક બેન્ડ છે એ એક એક એનર્જી દર્શાવે છે એક એક ઇલેક્ટ્રોનની એનર્જી દર્શાવે છે લેવલ હોય આખું મતલબ આ રીતે જ કેમ ડ્રો કરાય કેમ કે ડ્રો કરવાનું કારણ એ છે બરો માનો કે અહીંયાથી તમે ગ્રાફ ડ્રો કરો તો આમ જોઈ શકો આમ જેમ ઉપર જતા હતા એમ એનર્જી શું થતી જતી હોય શું થતી જતી હોય એનર્જી વધતી જતી હોય મતલબ જ્યાં નીચે હશે એના કરતાં એનર્જી ઉપલવાને વધારે ઉપરવાને વધારે ઉપરવાને વધારે એના કરતાં ઉપરવાને વધારે આ બધી એનર્જી છે ઇવીના ફોર્મમાં હોય ઇલેક્ટ્રોન વોલ્ટેજના ફોર્મમાં હોય એનર્જી ગેપ કેમાં હોય છે એનર્જી ગેપ જે છે એ ઇવીના ફોર્મમાં મપાય છે એટલે જૂલમાં પણ તમે માપી શકો એનર્જી જૂલમાં પણ માપી શકાય પણ જૂલને ઇલેક્ટ્રોન વોટમાં કન્વર્ટ કરી દીધું હોય બરાબર એ કેમ કરવું કર આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોન વોટમાં પણ ફેર માપી શકાય છે હવે બીજી વસ્તુ ઇલેક્ટ્રોનને આમાંથી આમાં ટ્રાન્સફર કરવું હોય તો શું કરવું પડે તો કે આ ઇલેક્ટ્રોન હોય ને એના એનર્જી ગેપ જેટલી ઉર્જા આપવી પડે તો જે અહીંયાથી ઉપર જઈ શકે ને હું સાવ સિમ્પલ ને સાદું ઉદાહરણ આપું દાખલા તરીકે અહીંયા છે ને બરાબર ત્યાં માનો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું એનર્જી છે હવે તો આ ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી હશે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એની ઉપર નાની 2 ઇલેક્ટ્રોન વોટ એની ઉપર નાની 3 ઇલેક્ટ્રોન વોટ એની ઉપર નાની 4 ઇલેક્ટ્રોન વોટ માનો કે આ ગેપ છે ને એ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો છે તો આ ગેપ કેટલો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હવે આ ઇલેક્ટ્રોન છે એને હું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી આપું સપોઝ એ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો પણ મળી શકે બરાબર આપણે ઉર્જાનું સૂત્ર હતું કે U=3/2 kBT આ કેના સૂત્ર છે તાપમાન વધે તો ઉર્જા વધે તો એ રીતે પણ થઈ શકે અધરવાઇઝ બહારથી તમે વિદ્યુત ક્ષેત્ર આપી દો તો પણ એ છે એને ઉર્જા મળી જાય તો આને 1 ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા મળી જાય તો એ અહીંયાથી આમાં કન્ડક્શન બેન્ડમાં આવી જાય અને કરંટ ફ્લો થઈ જાય ખ્યાલ આવી ગયો આ બધી વસ્તુ છે ચલો કંઈ વાંધો નહીં નોટ ડાઉન કરી લો હવે આપણે જોઈએ નેક્સ્ટમાં એ કન્ડક્ટર્સ સેમી કન્ડક્ટર અને ઇન્સ્યુલેટરમાં વેલેન્સ કન્ડક્શન બેન્ડ કઈ રીતે કામ કરે છે ઓકે તો આ લખી લ્યો ઓકે એના પછી આપણે સુવાહકો અર્ધવાહકો અને અવાહકો એટલે કે એવું કહેવાય કે કન્ડક્ટર્સ સેમી કન્ડક્ટર્સ અને ઇન્સ્યુલેટર આ ત્રણેય જે છે એના વચ્ચે શું ફરક છે ઉર્જા સ્તરોને કારણે એની ચર્ચા કરીએ હજુ વિદ્યાર્થીઓ ખાસ અહીંયા તો આપણે ઉર્જા સ્તરો વિશે વાત કરી ગયા ઉર્જા સ્તરો શું છે આમ જોવા જાઉં તો ઉર્જા સ્તરો એ બેઝિકલી જે આપણો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનની જે એનર્જી છે ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા રહેલી છે એ દર્શાવતા સ્તરો છે અલગ અલગ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા અલગ અલગ છે આપણે જાણીએ છીએ હવે વિદ્યાર્થીઓ જોવા જાઓ ને તો એને ઉર્જા સ્તરોને આધારે 3 પ્રકારો પડે છે જેવી રીતે આપણે મેટરને આધારે એટલે કે કોઈ પણ સામાન્ય દ્રવ્ય હોય એના 3 પ્રકારો હોય છે સુવાહકો અર્ધવાહકો અને અવાહકો એટલે કે કન્ડક્ટર સેમી કન્ડક્ટર અને ઇન્સ્યુલેટર એવી રીતે એનર્જી બેન્ડને આધારે એટલે કે ઉર્જા સ્તરને આધારે પણ આવા 3 પ્રકારો તમે સમજાવી શકો છો કોને આધારે એનર્જી બેન્ડને આધારે અથવા તો કેમ કે કેવું છે અંગ્રેજી નામ થોડુંક વધારે ફેમસ છે એનર્જી બેન્ડ ઘણી વખત ઉપયોગમાં આવે અથવા લખેલું તો તમારે સમજી જવાનું કે શું સમજાવવા માંગે છે અહીંયા ઉર્જા સ્તરો વિશે વાત કરવા માંગે છે ખ્યાલ આવ્યું ચાલો તો ધાતુઓ વિશે જુઓ તો ધાતુઓ વિશે કંઈક ઉર્જા સ્તર આ રીતે ગોઠવાયેલા હોય છે બરાબર આકૃતિની અંદર કદાચ તમને બરાબર દેખાતું હશે તો ધાતુઓની અંદર જુઓ ને તો આપણી જે વેલેન્સ બેન્ડ છે અને કન્ડક્શન બેન્ડ છે ખૂબ જ નજીક હોય જુઓ વેલેન્સ બેન્ડ હોય એટલે કે 8 ઇલેક્ટ્રોન એમાંથી 4 ઇલેક્ટ્રોન અહીંયા 4 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાતા હોય બરાબર તો આ પહેલી છે એ 4 ઇલેક્ટ્રોનની બેન્ડ છે એને શું કહેવાય નીચેની બેન્ડ હોય એને કઈ બેન્ડ કહેવાય વેલેન્સ બેન્ડ બરાબર અને અહીંયા જે હોય એને શું કહેવાય કન્ડક્શન બેન્ડ તો અહીંયા જો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજાની ખૂબ જ નજીક છે એકબીજાથી ખૂબ જ નજીક છે બરાબર એટલે જે આપણે જોવા જઈએ તો જે આપણે શું કહેવાય ધાતુઓ છે તો ધાતુઓની અંદર કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ કંઈક આ રીતે ગોઠવાયેલી હોય છે બરાબર કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ જે છે એ આ રીતે ગોઠવાયેલી હોય છે પરંતુ ઘણી વખત બે નજીક ન હોતા એકબીજા ઉપર ઓવરલેપ થયેલી પણ જોવા મળે છે જે બાજુની આકૃતિમાં તમને દેખાતું હશે એકબીજા ઉપર ઓવરલેપ થયેલી પણ દેખાય જો આની અંદર જુઓ આની અંદર એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગઈ છે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ અહીંયા કન્ડક્શન બેન્ડ છે અને અહીંયા વેલેન્સ બેન્ડ છે એકબીજામાં ભળી ગયેલી છે તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજામાં
भड़ी गयेली पण जोवा मळे छे। हवे आना लीधे शुं थाय, तो के आना लीधे जो कोई इलेक्ट्रॉन है, मानो कि आना कंडक्शन बेन में जो इलेक्ट्रॉन रहेला होय, आ इलेक्ट्रॉन ने वेलेंस बेन में जाव होय, तो कोई ऊर्जा की जरूर पड़े ना पड़े, अथवा एम कहो कि साव मामूली एवी सामान्य ऊर्जा थी पण ए अहीं थी अहीं जई शके, अने घणी वक्त तो ओवरलेप थयेली होय, मतलब कि एकबीजा में भड़ी गयेली होय, तो इलेक्ट्रॉन जे छे एमां अंश तो हज खाली होय, बाकी तो भरेली होय, ऑटोमेटिक वेलेंस थी ज भराई जाय, ख्याल आव्यो? एटले झड़पथी आमां इलेक्ट्रॉन छे पसार थई शके, एटले जेना लीधे विद्युत प्रवाह सरळ रीते रचाय छे, सरळતાથી વિદ્યુત પ્રવાહ રચાય છે, ખ્યાલ આવ્યો? એટલે જે ધાતુઓ છે ને સુવાહકો શું કામ કહેવાય, કેમ કે ધાતુઓમાં જે ઉર્જા ગેપ છે એ કંઈક આ રીતે ગોઠવાયેલા હોય છે, વેનર્જી ગેપ, કોઈ પણ ઉર્જા સ્તરો વચ્ચે ગેપ એટલો બધો હોતો નથી, ખ્યાલ આવ્યો? આમ કહેવાય કંડક્શન બેન અને વેલેન્સ બેન વચ્ચે કંઈ ગેપ છે નથી, ગેપ નથી એટલે શું થાય, ઇલેક્ટ્રોન ફટાક દઈને ઉપરથી પસાર થઈ શકે, તો ઇલેક્ટ્રોન છે એનું ટ્રાન્સફોર્મેશન ઝડપથી થઈ શકે, બરાબર? આમ તો ચાર ઇલેક્ટ્રોન ભરેલા ના હોય, ત્રણ જ હોય અથવા બે જ હોય ઘણી વખત, બરાબર? કારણ કે જોવા જાવ તો માનો કે એલ્યુમિનિયમની વાત કરો તો એલ્યુમિનિયમમાં વેલેન્સ બેન્ડ કેટલા હોય, વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય, ત્રણ જ હોય ને, તો ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવા હોય તો આસાનીથી થઈ શકે, ખ્યાલ આવે છે? ઓકે, હવે એના પછી વાત કરીએ અવાહકોની અંદર। હવે અવાહકોને કહેવાય કે જેમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ છે એ પસાર થઈ શકતો ન હોય, વિદ્યુતની દ્રષ્ટિએ લોકો કેવા હોય છે, અવાહકો હોય છે, વિદ્યુતની દ્રષ્ટિએ લોકો અવાહક હોય છે। તો એની અંદર જોવા જાવ તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે બહુ વધારે અંતર હોય, માનો કે અહીંયા છે વેલેન્સ બેન્ડ અને અહીંયા છે કન્ડક્શન બેન્ડ, તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની અંદર ખૂબ જ વધારે ગેપ હોય છે, આ ગેપ છે ખૂબ જ વધારે હોય છે, એટલે કે સીબી અને વીસી વીબી એકબીજાથી ખૂબ અંતરે હોય છે, એટલે કે એનર્જી ગેપ, એનર્જી ગેપ કોને કહેતા હતા, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેની જે જગ્યા છે એને આપણે એનર્જી ગેપ કહેતા હતા, એને ઈજી વડે દર્શાવાય, એનર્જી ગેપ અથવા ઉર્જા સ્તરનો તફાવત અથવા ફોર્બિડન ગેપ પણ કહી શકો, ફોર્બિડન ગેપ ખૂબ જ વધારે હોય છે। આમાં ફોર્બિડન ગેપ કેવો હોય છે, ખૂબ જ વધારે હોય છે, જેના લીધે શું થાય, જેના લીધે અહીંયા માનો કે જો વેલેન્સમાં કોઈ ઇલેક્ટ્રોન પડ્યો હોય તો આ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવા માટે ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે, કેમ કે વિચારવા દરેક ઉર્જા સ્તરોને પાર કરીને એને અહીંયા જવું પડે, હવે આ ઉર્જા સ્તરોની અંતર ખૂબ જ વધી ગયું તો એને વધારે ઉર્જાની જરૂર પડે ને। દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, માનો કે તમે સીડી ચડતા હોય તો સીડી ચડતા ચડતા માનો કે એક એક પગથિયું છે ને તમે એક એક એનર્જી ગેપ સમજી લ્યો અથવા એનર્જી બેન્ડ સમજી લ્યો, હવે એક પગથિયા ઉપરથી બીજા પગથિયા ઉપર જવું સરળું, પણ માનો કે એક પગથિયા ઉપરથી પછી તમારે સીધું પાંચમા છઠ્ઠા પગથિયા ઉપર જવું હોય તો જમ્પ કરીને વધારે ઉર્જાની જરૂર પડે અથવા કદાચ જઈ પણ ન શકો, ખ્યાલ આવ્યો? તો આમાં એવું જ છે કે આ બે વચ્ચેનો જે ગેપ છે એટલો બધો વધી ગયો કે અહીંયાથી એ જમ્પ કરીને ઉપર નહીં જઈ શકે, એટલા માટે જે અવાહકો છે એ અવાહકોની અંદર જે વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ સરળતાથી વહેતી શકતો નથી અથવા એમ કહ્યું કે પણ પ્રસાર થઈ શકતો નથી, વિદ્યુત પ્રવાહ અવાહકોની અંદર જેના લીધે ઇલેક્ટ્રોન વીબીમાંથી એટલે કે વેલેન્સ બેન્ડમાંથી સીબીમાં એટલે કે કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી, સરળતાથી નથી જઈ શકતા, એને કારણે પ્રવાહ રચાતો નથી, જેના લીધે જેથી પ્રવાહ રચાતો નથી, એવું કહેવાય, જેથી પ્રવાહ રચાતો નથી, ખ્યાલ આવ્યો? બરાબર છે, તો આ એનર્જી ગેપ થઈ ગઈ સુવાહકની, આ થઈ ગઈ અવાહકની। હવે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અર્ધવાહક, તમને થાય અર્ધવાહક એટલે હું સેમિકન્ડક્ટર, સેમિકન્ડક્ટર અર્ધવાહક કહેવાય, બરાબર? સેમિકન્ડક્ટર કેવું છે, બહુ ફેમસ નામ છે, અર્ધવાહક એટલું ફેમસ નથી, આમ તો વહન કરાવવું એને ઇંગ્લિશમાં કહેવાય કન્ડક્ટન્સ, કન્ડક્શન, કન્ડક્શન થવું એટલે કે વહન થવું, બરાબર? તો અર્ધવહન એટલે સેમિકન્ડક્ટન્સ, ખ્યાલ આવ્યો? બરાબર છે, તો એની ચર્ચા આપણે કરીએ છીએ। તો અહીંયા છે આપણી વેલેન્સ બેન્ડ, બધાને ખ્યાલ છે, બરાબર? નીચે હોય વેલેન્સ બેન્ડ હોય છે અને ઉપર છે એ કન્ડક્શન બેન્ડ હોય છે, એનું કારણ શું, કેમ કે વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન હોય એની ઉર્જા ઓછી હોય, કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન એની ઉર્જા વધારે હોય, એટલે વધારે ઉર્જા ધરાવતા સ્તરો કોને કહેવાય, કન્ડક્શન બેન્ડવાળાને, કારણ કે એમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એની ઉર્જા વધારે હોય છે, એટલે એ ઉપર હોય આ નીચે હોય,
ख्याल आयो। तो आनी अंदर जो एनर्जी गेप है એટલે કે સેમિકન્ડક્ટરમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો એનર્જી ગેપ એટલે કે ઇજી અથવા તો ફોરબિડન ગેપ પણ કહી શકો, ફોરબિડન ગેપ સુવાહકો કરતા વધુ અને અવાહક કરતા ઓછો હોય છે જેના લીધે શું થાય, જો સુવાહકની કમ્પેરિઝન કરો તો સુવાહકમાં તો એનર્જી ગેપ હતો જ નહીં, અથવા તો બે એકબીજામાં ઓવરલેપ થઈ ગયા હતા, બરાબર આ સિચ્યુએશન હોય ઓર અથવા તો આ સિચ્યુએશન હોય, પણ અહીંયા તો થોડો ગેપ છે એટલે એમ કહેવાય કે સુવાહકો કરતાં વધારે અને અર્ધવા અવાહકો કરતાં ઓછો હોય છે અર્ધવાહકમાં, જેના લીધે શું થાય, જો વીબીમાંના એટલે કે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોનને એનર્જી ગેપ જેટલી ઉર્જા મળે તો તે વીબીમાંથી એટલે કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે એટલે ઉર્જા છે ઓછી હોય છે। પછી એક પ્રેક્ટિકલી એક્સરે અને એના બધાની મદદથી પ્રેક્ટિકલી પ્રૂફ કરીને જોયું કે હકીકતમાં અર્ધવાહકો હોય એટલે કે સેમિકન્ડક્ટર્સ હોય એની અંદર જે એનર્જી ગેપ છે કેટલો હોય, તો જોવા મળ્યું કે એની અંદર એનર્જી ગેપ એટલે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચેની જે જગ્યા હોય એ 3 EV કરતાં ઓછી હોય છે, અને 3 EV કરતાં જો વધારે હોય તો એ અવાહકમાં આવી જાય છે, એટલે અવાહક છે એની એનર્જી ગેપ એટલે કે જે ઉર્જા છે ઉર્જાને સ્તરની અંદર તફાવત જે છે અથવા તો ફોર્બિડન ગેપ છે એ 3 EV હોય એના કરતાં વધારે હોય, 3 EV કરતાં, ઇવી એટલે શું છે ઇલેક્ટ્રોન વોટ, તો 3 ઇલેક્ટ્રોન વોટ કરતાં આમાં એનર્જી ગેપ વધારે હોય, જ્યારે આમાં એનર્જી ગેપ જે છે એ 3 ઇલેક્ટ્રોન કરતાં કેવો હોય છે ઓછો હોય છે। ઉદાહરણ તરીકે જોઈએ ને તો ઉદાહરણ તરીકે જે સિલિકોન છે સિલિકોન માટે એનર્જી ગેપ અથવા તો ફોર્બિડન ગેપ 1.1 EV છે, અને જ્યારે જર્મેનિયમ માટે એનર્જી ગેપ અથવા તો ફોર્બિડન ગેપ એ 0.7 EV છે, ઇલેક્ટ્રોન વોટ બરાબર, ઉર્જાનો જે એક યુનિટ છે કઈ રીતે ફેરવવામાં આવે એક આપણને ખ્યાલ છે, ઇલેક્ટ્રોનનો જે કુલમ્બ ભાર છે એટલે વિદ્યુત ભાર છે એના વડે તમે ભાંગી નાખો એટલે તમને મળી જાય, બરાબર એટલે ઉર્જા હોય તો એમાં જૂલમાંથી તમારે ઇવીમાં કન્વર્ટ કરવું એટલે બીજું કંઈ નહીં, જૂલ જે આન્સર હોય ને એને 1.6 × 10⁻¹⁹ એટલે જે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર છે એનાથી ભાંગી નાખો એટલે તમને ઇવીમાં મળી જાય, ઓકે સિમ્પલ વસ્તુ છે। એનો મતલબ એમ કે જો સિલિકોનનો અર્ધવાહક હોય અને અહીંયા ઇલેક્ટ્રોન છે ને તમે જો 1.1 EV જેટલી ઉર્જા આપો તો એ ફટાક દઈને ટ્રાન્સફર થઈને અહીંયા આવી આવશે, જો જર્મેનિયમનો હોય તો 0.7 જેટલી ઉર્જા આપો તો અહીંયાથી ટ્રાન્સફર થઈને કેમ આવી જશે કન્ડક્શન બેન્ડમાં આવી જશે। હવે ખબર પડી કે સુવાહકો અવાહકો અને અર્ધવાહકોની અંદર ખરેખર ફેર શું છે, ખ્યાલ આવ્યો બરાબર। તો આ જે પ્રોસેસ હતી આ એમ કહેવાય કે સુવાહકો અવાહકો અને અર્ધવાહકોનું ઉર્જા સ્તરો અથવા તો એમ કહેવાય કે એનર્જી બેન્ડને આધારે વર્ગીકરણ, બરાબર ઓકે। બીજું અર્ધવાહકની અંદર તમે એમ પણ કહી શકો કે દરેક અર્ધવાહકો છે ને એના એનર્જી ગેપ એક સરખા નથી હોતા, બરાબર આપણે નેક્સ્ટમાં ચર્ચા કરવાના જ છીએ, પણ આ જે છે એનર્જી ગેપ એ શુદ્ધ અર્ધવાહકની વાત છે, આ શુદ્ધ અર્ધવાહક અથવા તો સેમિકન્ડક્ટરની એનર્જી ગેપ છે, બરાબર જે ઉર્જા સ્તરનો તફાવત ફોર્બિડન ગેપ જે લખીને એ શુદ્ધ અર્ધવાહકોની વાત છે, શુદ્ધ અર્ધવાહકો એટલે કે એકદમ નેચરલ કન્ડિશનમાં અર્ધવાહકો છે, કેમ કે આની અંદર કોઈ અશુદ્ધિ ભળે તો એને વેલેન્સ બેન્ડ છે ખોરવાય જાય, એનર્જી ગેપ છે ખોરવાય જાય, કારણ કે એનર્જી છે ફેરફાર થઈ જાય ને, એનર્જી છે એમાં કોઈ થોડો ફેરફાર થઈ જાય, જો આ વેલેન્સ બેન્ડ છે કન્ડક્શન બેન્ડ છે એની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય એ અશુદ્ધ થઈ જાય એટલે બીજું કંઈ અશુદ્ધ એટલે કંઈ અપવિત્ર થઈ જાય એવું નથી હોતું, પ્યોર સેમિકન્ડક્ટર ના હોય, સેમિકન્ડક્ટરની સાથે કોઈ બીજી ધાતુ કે અધાતુ ભળેલી હોય, ખ્યાલ આવ્યો
બસ એ વસ્તુ હોય છે જે આપણે સ્ટડી કરવાના છીએ આગળ, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ ક્લાસિફિકેશન હતું ઉર્જા ગેપને આધારે, નોટ ડાઉન કરી લેજો બરાબર. આમાંથી એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, ઠીક છે. આની અંદર ક્યારેક ક્યારેક તાપમાનને લગતો પણ પ્રશ્ન પૂછાઈ જાય છે બરાબર. એક વખત એમસીક્યુમાં પૂછાઈ ગયેલું છે, તો આમાં જ થિયરીમાં જ આપણે એડ કરી લઈએ. જો આ જે આકૃતિ છે ને, આ આકૃતિ એ તમને નોર્મલ તાપમાન એટલે કે નિરપેક્ષ તાપમાનની વાત છે, એટલે કે નિરપેક્ષ તાપમાન હોય ને, નિરપેક્ષ તાપમાન એટલે કે શૂન્ય કેલ્વિન તાપમાન, ત્યારે કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય બરાબર. કન્ડક્શન બેન્ડ છે ને સંપૂર્ણ ખાલી હોય, જ્યારે નોર્મલ તાપમાને, ઓરડાના તાપમાને અથવા ઝીરો કેલ્વિન કરતાં વધારે તાપમાને, ઓરડાના તાપમાને અથવા ઝીરો કેલ્વિનથી વધુ તાપમાને કન્ડક્શન બેન્ડ અંશત ભરેલી હોય છે. એટલે કે શૂન્ય કેલ્વિન તાપમાને તમને આ જે ડાયાગ્રામ દેખાય ને એ રીતનું જ હોય, કે બધા ઇલેક્ટ્રોન છે, ચારે ચાર ઇલેક્ટ્રોન છે ને એ અહીંયા આ રીતે ગોઠવાયેલા હોય શૂન્ય કેલ્વિન તાપમાને. પરંતુ તાપમાન વધે એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે, ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એટલે શું થાય, એ અહીંયાથી ઉછાળા મારીને કન્ડક્શન બેન્ડમાં વહ્યું જાય. જો એને ઉર્જા, તાપમાન વધવાથી જો એને ઉર્જા વન ઇવી કરતાં અથવા જો જર્મેનિયમ હોય તો 0.7 EV કરતાં વધારે ઉર્જા મળી ગઈ, તો આ ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરીને અહીંયા આવી જશે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન ભરાઈ જશે અને અહીંયા શું થઈ જશે, ગેપ, ખાલી ગેપ થઈ જશે. ખ્યાલ આવ્યો? આ ક્યારે? ઓરડાના તાપમાને અથવા ઝીરો કેલ્વિન કરતાં વધારે તાપમાને. તાપમાન કેવું છે? ઝીરો કેલ્વિન કરતાં વધારે છે, ત્યારે આવું થઈ શકે. ખ્યાલ આવ્યો? કદાચ એમસીક્યુમાં કે ક્યાંય પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં, તો આ તમે આકૃતિ દોરીને આ સેન્ટેન્સ પણ લખી શકો બરાબર. આ પણ સાથે નોટ ડાઉન કરી લેજો, એટલે સાથે આવી જાય, ઠીક છે.